ધોરાજીમાં યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા યુનિટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ધોરાજીના યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કાર્યક્રમ ડિરેક્ટર કિશોરભાઈ રાઠોડ તથા યુનિટ સેક્રેટરી હરેશભાઈ ત્રિવેદી, સ્ટેટ સેક્રેટરી બિરજાલા, લલિત વોરા, ચેમ્બર ઓફ કોમર્સ અને મિલનભાઈ તારપરા, કેયુરભાઈ ઉકાણી, સંદીપ ગુજરાતી વગેરે ઉપસ્થિત રહી માનવ જીવનમાં પર્યાવરણનું મહત્વને લગતા પ્રવચનો આપ્યા હતા. સમગ્ર વિશ્વમાં પર્યાવરણની જે અત્યારે હાલત છે તેમાં લોકોમાં જાગૃતતા આવે અને પર્યાવરણના સંરક્ષણ માટે હવે પછી જુદા જુદા દેશોમાં જે સમસ્યાઓનું સર્જન થયું છે એના ઉકેલ અર્થે ઘણી બધી સંસ્થાઓ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેશનલ યુનિટમાં પણ દેશના જુદા જુદા સ્ટેટમાં આવેલા યુનિટોમાં આ પ્રકારના કાર્યક્રમોનો એક કેલેન્ડર કાર્યક્રમ આપવામાં આવે છે. ગુજરાત સ્ટેટમાં પણ આજે ઘણા બધા યુનિટોએ પર્યાવરણ સંરક્ષણ માટેની જાજી બધી પ્રવૃત્તિઓ અંગે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરેલ છે. પર્યાવરણથી જે નુકસાન થઈ રહ્યું છે એ અંગેની જાણકારી આપવા માટેના આ કાર્યક્રમો વર્ષો વર્ષ થતા રહે છે. નેશનલ યુનિટ દ્વારા પણ પર્યાવરણ સંરક્ષણ અંગેની એક ખાસ કમિટી છે જે પર્યાવરણ અંગે જે આવનારી પેઢીઓને નુકસાન થવાનું છે તે અંગેની માહિતીઓ છે એનાથી નીચેની જે સ્કૂલ કોલેજ લેવલના વિદ્યાર્થીઓમાં જાણકારી આવે તે અંગેના સતત કાર્યક્રમો કરે છે. ખાસ કરીને મેટ્રો સિટીમાં પોલ્યુશનને લગતા કે પર્યાવરણને લીધે જે અત્યારે મોટી સમસ્યાઓ ઊભી થઈ છે અને એ સમસ્યાઓના ઉકેલ અર્થે આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે નેશનલ ઓફિસના કેલેન્ડર મુજબ સમગ્ર દેશમાં, વિશ્વમાં અને દેશના જુદા જુદા સ્ટેટના યુનિટોમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયું છે જેના ભાગરૂપે આજે ધોરાજી ખાતે યોજાયેલા આ વૃક્ષારોપણના કાર્યક્રમોમાં પણ બધાએ પર્યાવરણના રક્ષણ માટેની કોઈ એક પ્રકારની કટિબદ્ધતા વ્યક્ત કરવા માટે યોજેલા વૃક્ષારોપણ કાર્યક્રમોમાં બધાએ સાથે મળીને આ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરેલી છે.